वेलकम टू माय चैनल खुशी एजुकेशन। आज आपणे मैथ्स में एक्सरसाइज 4.4 જોવાના છે, બરાબર? સ્ટાન્ડર્ડ 8 મેથ્સ ચેપ્ટર 4 એક્સરસાઇઝ 4.4 આપણે અગાઉ એક્સરસાઇઝ જોઈ જ છે। દાખલો નંબર 1, ચતુષ્કોણની રચના કરો। ચતુષ્કોણ તમને આપેલો છે DEAR, ડીયર। એમાં DE બરાબર 4, EA બરાબર 5 સેમી, AR બરાબર 4.5 સેમી, ખૂણો E બરાબર 60 અને ખૂણો A બરાબર 90 ડિગ્રી। તમને અહીંયા 3 બાજુ આપેલી છે અને 2 ખૂણા આપેલા છે અને આ માહિતી ઉપરથી તમારે ચતુષ્કોણની રચના કરવાની છે। આપણે અગાઉ જેમ પહેલા કાચી આકૃતિ દોરતા હતા એ રીતે પહેલા કાચી આકૃતિ આપણે દોરીશું। તો અહીંયા કાચી આકૃતિ તમારે કોઈ પણ માપ વગર દોરવાની છે। અહીંયા મેં નામ આપું છું DEAR। અહીંયા 2 ખૂણા આપેલા છે E અને A। તમને જ્યારે 2 ખૂણા આપેલા હોય તો હંમેશા માટે ઈઝી રીત માટે તમારે નીચે જ 2 ખૂણા લઈ લેવાના। અહીંયા E અને A મેં નીચે જ લઈ લીધા છે એટલે તમને આકૃતિ ફેરવવાની જરૂર પડે નહીં, બરાબર? અહીંયા E આપેલો છે તમને 60 ડિગ્રી, A આપેલો છે તમને 90 ડિગ્રી, બરાબર? DE આપેલા છે 4 સેમી, EA આપેલા છે 5 સેમી અને AR આપેલા છે 4.5 સેમી। આ તમારી કાચી આકૃતિ થઈ। કાચી આકૃતિ પરથી હવે આપણે ચતુષ્કોણની રચના કરવાની છે। તો પહેલી વસ્તુ, આપણે બેઝ દોરવાનો છે 5 સેમીનો, EA રેખાખંડ આપણે દોરવાનો છે। તો અહીંયા સ્કેલની મદદથી આપણે 5 સેમીનો EA રેખાખંડ દોર્યો, આ 5 સેમીનો, બરાબર? હવે આપણે 60 ડિગ્રી પરિકરની મદદથી અનુકૂળ ત્રિજ્યાનું માપ લેવાનું, પરિકરની અણી E ઉપર મૂકવાની અને તમારે અર્ધચાપ અહીંયા મારવાનો છે। અર્ધચાપ પછી પરિકરની અણી તમે આ બિંદુ ઉપર મૂકો અને એક ચાપ મારો, તો આ થશે તમારું 60, આ થશે તમારો 60 નો ખૂણો। આ બિંદુ અને ચાપને, ચાપ જ્યાં છેદે તે બિંદુને તમારે જોડી દેવાનો, બરાબર? આ થશે 60 નો ખૂણો, આ થશે 60 નો ખૂણો। એ જ રીતે તમારે અહીંયા 90 નો ખૂણો દોરવાનો છે। હવે અહીંયા ફરી 60, અહીંયા 120, 60 અને 120 પરથી તમારે અહીંયા ઉપર અહીંયા 90 નો ખૂણો દોરવાનો અને આ થશે તમારો 90 નો ખૂણો, બરાબર? હવે જુઓ, હવે અહીંયા કીધું છે કે આ 60 અને આ 90 નો ખૂણો છે। હવે જુઓ અહીંયા શું કીધું છે, આ 4 સેમી છે, બરાબર? આ કેટલું છે, આ 4 સેમી છે અને આ 4.5 સેમી। તો તમારે પરિકરની મદદથી 4 સેમીનું માપ લેવાનું, 4 સેમીનું માપ લઈને પરિકરની મદદથી તમારે બિંદુ, પરિકરની અણી બિંદુ E પર મૂકો અને અહીંયા ચાપ મારો, આ થશે તમારું 4 સેમી। આજે એને બિંદુ ડી નામ આપવાનું, બરાબર? કારણ કે આ થયું તમારું ટોટલ 4 સેમી થયું આટલું। હવે એ જ રીતે અહીંયા બિંદુ આર લેવા માટે 4.5 સેમીનું તમારે માપ કરવું પડશે। આ થયું 4.5, એ બિંદુ એ પર મૂકો અને અહીંયા ચાપ મારો, બરાબર? આ થશે બિંદુ આર। હવે આ બિંદુને, આ બિંદુને તમારે જોડી દેવાના છે એટલે આ થયો તમારો અહીંયા ચતુષ્કોણ, બરાબર? બિંદુ ડી, ઈ, એ અને આર,
જેમાં આ તમારું માપ છે તે 4.5 સેમી। પહેલા તમારે બેઝ દોરવાનો, બેઝ દોર્યા પછી 60 નો ખૂણો, 60 ના ખૂણા બાદ તમારે 90 નો ખૂણો અને 90 ના ખૂણા પછી માપનો તમારે જે જે બાજુનો માપ હોય તે બાજુના માપથી અહીંયા તમારે ચાપ દોરવાના ને જોઈન કરી દેવાનું। એકદમ સિમ્પલ ચતુષ્કોણની રચના છે। એ જ રીતે છે તમારો બીજો ચતુષ્કોણ, ચતુષ્કોણ ટી આર યુ ઈ। એમાં ટી આર છે 3.5, આર યુ છે 3, યુ ઈ છે 4, ખૂણો આર અને ખૂણો ઈ આપેલો છે। તો અહીંયા પહેલા કાચી આકૃતિ દોરો। કાચી આકૃતિ, ખૂણો આર અને યુ નીચે છે, તો મેં એ જ રીતે અહીંયા આર અને યુ અહીંયા આપું છું। આ 75 અને આ છે 120, ટી આર યુ અને આ ઈ। શું આપેલા છે? ટી આર બરાબર 3.5 સેમી, આર યુ બરાબર અહીંયા 3 સેમી, આ આપેલા છે તમને 4 સેમી, બરાબર। દાખલો નંબર 1 જેવો જ દાખલો નંબર 2 છે। આર યુ પહેલા 3 સેમી, તો બેઝ લઈ લો 3 સેમીનો પહેલા। અહીંયા 3 સેમીનો આર યુ બરાબર 3 સેમી। હવે અહીંયા 75 દોરવાનો છે, બરાબર। તો 75 આપણે અગાઉ પણ જોયેલો છે કે 75 કેવી રીતે દોરાય છે। તમારે પહેલા 60 લેવાનો, 120 લેવાનો, 90 લેવાનો, પહેલાં તમારે 90 ડિગ્રી સુધીને તમારે દોરવું પડશે। તો પહેલાં હું અહીંયા અર્ધ ચાપ દોરું છું। પછી અહીંયાથી 60, પછી 120, 60 ને 120 ની મદદથી તમારે 90 દોરવાનો। નેવ દોરાઈ ગયા પછી તમને ખ્યાલ છે કે 75 કોની વચ્ચે આવે છે? 60 અને 90 ની વચ્ચે। તો તમારે પરિકરની અણી અહીંયા મૂકવાની અને અહીંયા એક ચાપ મારવાનો, અહીંયા મૂકવાની અને અહીંયા એક ચાપ મારવાનો, બરાબર। તો આ થયો તમારો 75, બરાબર। આ થયો તમારો 75, આટલો ભાગ તમારો થયો 75, બરાબર। હવે સિમ્પલ 120 છે, 120 અર્ધ ચાપ દોર્યા બાદ પહેલા 60, ધેન 120, 120 દોરાઈ જાય એટલે અહીંયા આ બંનેને તમારે અહીંયા જોઈન કરી દેવાનું। એક તો આપણે આ જોઈએ અને આ જોઈએ, બરાબર। હવે જુઓ, હવે તમને શું છે, આટલું દોરાઈ ગયા પછી આ થશે તમારો 120। 75 દોરાઈ ગયો, 120 દોરાઈ ગયો, હવે છે, હવે અહીંયા 3.5 ટી અને બિંદુ ઈ લેવાના છે, અહીંયા 3.5 અને અહીંયા 4 સેમી। તો પહેલા 3.5 લો, અહીંયાથી પહેલા તમે 3.5 લો, 3.5 લીધા બાદ તમારે બિંદુ આર પર અણી મૂકવાની અને અહીંયા ચાપ મારવાનો। એ જ રીતે અહીંયા 4 સેમી છે, તો 4 સેમી લો અને અહીંયા ચાપ મારો, બરાબર। આ થયું બિંદુ તમારું આર, સોરી ટી, અને આ થયું બિંદુ ઈ, અને આ બંનેને સિમ્પલ અહીંયા જોઈન કરી દેવાના છે। તો જુઓ, આ જે તમારો થયો 3.5 બની ગયો, જેમાં આ જે તમારી બાજુ છે એ 3.5 અને આ જે બાજુ છે 4, કારણ કે બાજુઓ અને ખૂણાના માપ અહીંયા અલગ આપેલા
એટલે ચતુષ્કોણ આવો તમારો દેખાશે, બરાબર. અહીંયા તમારું 4.4 એક્સરસાઇઝ 4.4 અહીંયા પૂરી થાય છે.